हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज आप लेक्चर में आईस मेजिक वीक 30 एटले के तारीख 18/7/2021 थी 24/7/2021 करंट अफेयर्स एमसीक्यूज फॉर्म में जोईशु। सो विदाउट अ फर्दर डू लेट्स स्टार्ट द वीडियो। आज रोज सर्वप्रथम क्वेश्चन है कि नेल्सन मंडेला आंतरराष्ट्रीय दिवस क्या दिवसे उजवामां आवे छे? तो के विकल्प बी आवशे 18 जुलाई। श्री नेल्सन मंडेला क्या देशना भूतपूर्व राष्ट्रपति हता? तो के दक्षिण आफ्रिका। श्री नेल्सन मंडेलाए रंगभेद सामे लड़ता केटला वर्ष जेलमां विताव्या हता? तो के विकल्प बी आवशे 27 वर्ष। हवे नेल्सन मंडेलानी वात करवामां आवे तो तेओ 1994-99 सुधी दक्षिण आफ्रिकाना राष्ट्रपति हता। वधुमा तेमनो जन्मदिवस ए 18 जुलाई 1918 मा थयो हतो। कई जगह खाते? तो के दक्षिण आफ्रिकाना मेओस केप प्रांत खाते। हवे आजे नेल्सन मंडेला आंतरराष्ट्रीय दिवस छे तेनी उजवणीनी शुरुआत वर्ष 2010 मा यूएन द्वारा करवामां आवी हती। આગળ છે કે સુજ્ઞશ્રી કાદંબિની ગાંગુલીના કેટલામાં જન્મદિવસ નિમિત્તે ગૂગલ એનિમેટેડ ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી? તો કે વિકલ્પ એ આવશે 160. કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો કે સુજ્ઞશ્રી કાદંબિની ગાંગુલી। અહીંયા સુજ્ઞશ્રી કાદંબિની ગાંગુલીની વાત કરવામાં આવે તો પ્રખ્યાત લેખક અને ભારતીય ક્રાંતિકારી એવા એની બેસન્ટે પોતાના પુસ્તકમાં સુજ્ઞશ્રી કાદંબિની ગાંગુલીને ભારતની આઝાદીમાં ભારતની નારીત્વનું પ્રતિક ગણાવ્યું હતું, બરાબર છે? આગળ છે કે આઈપીસીની કઈ કલમમાં રાજદ્રોહના ગુના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી 124A। તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં દેશદ્રોહના કાયદા પર પૂર્ણ વિચાર કરવા એક અરજી કરવામાં આવી હતી, બરાબર છે? તેવા વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ પછી અંગ્રેજોના દેશદ્રોહ અંગેના કાયદાની શું જરૂર છે, બરાબર છે? એટલે હાલમાં તે ચર્ચામાં છે। આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2020નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે શ્રી મધુસૂદન ઠાકર એટલે કે મધુરાયને, બરાબર છે? ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મધુસૂદન ઠાકરનું પૂરું નામ જણાવવાનું છે? તો કે વિકલ્પ એ આવશે મધુસૂદન વલ્લભભાઈ ઠાકર। આગળ છે ક્યા ગુજરાતી સાહિત્યકાર મધુરાય અગન અને ગગનવાલા ઉપનામથી જાણીતા છે? તો કે શ્રી મધુસૂદન રાય, વિકલ્પ ડી આવશે। આગળ વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2019નો યુવા ગૌરવ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો કે શ્રી પ્રશાંત પટેલને। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2020નો યુવા ગૌરવ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો કે સુજ્ઞશ્રી રિંકુ રાઠોડને। હવે આ મધુસૂદન ઠાકરની વાત કરવામાં આવે તો તેઓ મધુરાય તરીકે જાણીતા છે। તેમને 1999માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવામાં આવ્યો હતો, બરાબર છે? હવે સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે તેમને આપવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી એમ કુલ 6 ભાષાના મહત્વનું પ્રદાન કરનાર ટોચના સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે,
બરાબર. અને આ વર્ષે ગુજરાતી સાહિત્ય માટે મધુરાય એટલે કે મધુસૂદન ઠાકરને આપવામાં આવ્યું છે ગુજરાતી માટે. બરાબર, આ છ માંથી કઈ ભાષા આવે છે? તો કે ગુજરાતી ભાષા. બરાબર છે. હવે આ પુરસ્કાર હોય ને એમાં શું આપવામાં આવે ખબર સાહિત્યકારને? તો કે એક પ્રતિમા આપવામાં આવે. બરાબર. પછી એક શાલ આપવામાં આવે અને રોકડ 1,00,000 રૂપિયા આપવામાં આવે. બરાબર છે. અને સર્વપ્રથમ આ જે પુરસ્કાર છે ને એ 1983 આપવામાં આવ્યો હતો. અને કોને આપવામાં આવ્યો હતો? તો કે વિષ્ણુ ત્રિવેદીને. બરાબર છે. ઉમાશંકર જોશી જે થઈ ગયા ને તેમને 1985 પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરાબર, ઉમાશંકર જોશીને. બરાબર. પરંતુ તેમણે આ પુરસ્કાર લેવાનો ઇનકાર કર્યો, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. અને જે મોહમ્મદ માકડ થઈ ગયા ને તેમને 2018 પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરાબર, મોહમ્મદ માકડ. બરાબર, તેમની કેરિલોસ્કોપ જે શું કહેવાય પેપરમાં આવે છે ને આર્ટિકલ, એ કેરિલોસ્કોપ બહુ વખણાય છે. બરાબર છે. હવે વાત કરીએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતા ગૌરવ પુરસ્કારની. તો ગૌરવ પુરસ્કાર છે ને તેની સ્થાપના 2007 કરવામાં આવી હતી. બરાબર છે. અને પહેલા આપણે જે આ શું કહેવાય ના મુખ્ય જે છે સાહિત્ય ગૌરવ એને 1983. બરાબર. અને યુવા પુરસ્કાર 2007. બરાબર છે. હવે જે આ યુવા ગૌરવ પુરસ્કાર હોય છે ને તેમાં સાલ, પ્રમાણપત્ર અને 50,000 રૂપિયા આપવામાં આવશે. બરાબર છે. હવે જે આ પ્રશાંત પટેલ છે, બરાબર છે, તેમને 2019 અને રિંકુ રાઠોડને 2020 યુવા પુરસ્કાર. પરંતુ સંસ્કૃત છે ને એ સંસ્કૃત માટે રાજવી ઓજા, બરાબર, તેમને સંસ્કૃત માટેનો આ યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે 2020. બરાબર છે. આગળ વધીએ. તાજેતરમાં ફરીદાબાદમાં પ્રાગૈતિહાસિક સ્થળ મંગરબાની પહાડી જંગલમાં ગુફા ચિત્રો મળી આવ્યા છે, તે કયા રાજ્યમાં છે? તો કે અહીંયા આન્સર આપેલો છે હરિયાણા. બરાબર. અને જે આ ગુફા ચિત્રો મળી આવ્યા છે તે 1,00,000 વર્ષ જૂના માનવામાં આવે છે. બરાબર. આગળ છે કે તાજેતરમાં કયા સોફ્ટવેર પર ભારતમાં નેતાઓ, પત્રકારો અને નામાંકિત લોકોની જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે? તો કે પેગાસસ, ઇઝરાયલની કંપની છે. શું નામ છે? NSO ગ્રુપ. તેના દ્વારા આ પેગાસસ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. બરાબર છે. આગળ બે જ ક્વેશ્ચન છે કે પેગાસસ સોફ્ટવેર ઇઝરાયલની કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? તો કે NSO. બરાબર છે. હવે NSO ગ્રુપની વાત કરવામાં આવે તો 2010 તેની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે NSO ગ્રુપનું પેગાસસ સોફ્ટવેર છે તેની જાણકારી 2016 પ્રથમ વખત બહાર આવી હતી અને સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEના એક માનવાધિકાર કાર્યકર્તા હતા, તેનું નામ હતું અહમદ મંશૂર, તેમના દ્વારા આ જાણકારી બહાર પાડવામાં આવી હતી. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા દિવસે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ઉજવવામાં આવે છે? તો કે વિકલ્પ બી આવશે 20 જુલાઈ. તાજેતરમાં કોણે વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય મજદૂર પરિષદ યોજવાનું કહ્યું છે? તો કે વિકલ્પ બી આવશે ભારતીય મજદૂર સંઘ. ભારતીય મજદૂર પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? અહીંયા રાઈટ આન્સર આપેલો છે વિકલ્પ એ 1, 2 અને 3. આપણે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાનને પસંદ કરીએ. બરાબર. તો સર્વપ્રથમ છે કે આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદની તર્જ પર આયોજિત ભારતીય મજદૂર પરિષદ એ દેશની મજદૂર સંસદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે તે શ્રમ અને રોજગાર મંત્રાલયની ટોચની ત્રિપક્ષીય એટલે કે સરકાર, રોજગાર અને કામદાર સમિતિ છે. બરાબર છે.
तो के आ विधाने योग्य छे। थर्ड छे के तेमनुं कार्य देशमां मजूर वर्गने लगता मुद्दाओ पर सरकारने सलाह आपवानुं छे। तो के आ विधाने योग्य छे एटले आपणो राइट आंसर शुं थशे, तो के ए थशे 1, 2 અને 3। હવે આ જે મજદૂર પરિષદ છે બરાબર તેની વાત કરીએ તો ભારતીય મજદૂર પરિષદનો અત્યાર સુધીમાં કુલ 46 સત્રો યોજાયા છે અને તેનું સૌથી તાજેતરનું સત્ર વર્ષ 2015માં યોજાયું હતું બરાબર। એક તો આ વાત થઈ, આ તો વાત થઈ 46માં તેના શું કહેવાય બેઠકની। સર્વપ્રથમ બેઠકની વાત કરવામાં આવે તો 1942માં 1942માં તેની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે આમાં કોણ કોણ હોય છે તેની વાત કરીએ તો આ જે પરિષદ હોય છે બરાબર છે તેમાં ભારતીય મજદૂર પરિષદ જે હોય છે બરાબર તેમાં સભ્યો કોણ કોણ હોય તો કે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ઓફ એમ્પ્લોયર્સ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા આ એજન્ડા સાથે સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ થાય છે બરાબર છે। હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હોય બરાબર તેમાં સભ્ય કોણ હોય તો કે દરેક સભ્ય રાજ્યનું પ્રતિનિધિત્વ, 2 સરકારી પ્રતિનિધિઓ, 1 નિયુક્તા પ્રતિનિધિ અને 1 કાર્યકર પ્રતિનિધિ તથા તેમના સંબંધિત સલાહકાર ધરાવતા પ્રતિનિધિ મંડળ હોય છે બરાબર છે। તેઓ તમારે ધ્યાનમાં લેવાનું આગળ છે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી એ ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 11%થી ઘટાડીને ખાલી જગ્યા કર્યું છે તો કે વિકલ્પ ડી આવશે 10% કર્યું છે। નેક્સ્ટ છે કે સંસદીય સત્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો કે ઉનાળુ સત્ર, બજેટ સત્ર હોય, ચોમાસું સત્ર હોય અને શિયાળુ સત્ર હોય, ઉનાળુ સત્ર હોય નહીં। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના સત્ર વિશેની જોગવાઈ કરવામાં આવી તો કે અનુચ્છેદ 85માં। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી તો કે અનુચ્છેદ 108માં બરાબર। હવે જે આ અનુચ્છેદ 85 છે બરાબર તે કોણ બોલાવે છે તો કે રાષ્ટ્રપતિ, કોની સલાહથી? વડાપ્રધાનની બરાબર છે। હવે આ બજેટ સત્ર હોય તે સૌથી લાંબુ હોય, ઉપરાંત તે ફર્સ્ટ સત્ર હોય છે બરાબર છે। પછી કયું સત્ર આવશે તો કે દ્વિ સત્ર આવશે ચોમાસું અને ત્રીજું આવશે શિયાળું બરાબર છે। હવે આ જે બજેટ સત્ર હોય એ શરૂઆત તેની જાન્યુઆરીમાં થાય અને મેના ફર્સ્ટ વીક સુધી ચાલે છે બરાબર। ચોમાસા સત્રની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં શરૂ થાય છે અને ઓગસ્ટ મહિના અથવા સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ જાય છે બરાબર છે। અને શિયાળુ સત્ર છે નવેમ્બરથી ડિસેમ્બર ચાલે છે બરાબર। આગળ વધીએ, હવે જે આ અનુચ્છેદ 108 છે તેમાં નાણાં ખરડા અને બંધારણીય સુધારણાનો ખરડો હોય ને તેના સિવાયના તમામ ખરડાઓમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય, એટલે કે ફાઇનાન્સ બિલ હોય બરાબર અને કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ હોય બિલ હોય બરાબર સીએ બરાબર, આ 2 વસ્તુ હોય ને ત્યારે જ સંયુક્ત બેઠક બોલાવી ના શકાય, બાકી બધા બિલ વખતે સંયુક્ત બેઠક 108 મુજબ બોલાવી શકાય છે। અને આ જે સંયુક્ત બેઠક હોય છે તેનું પ્રતિનિધિ તેનું અધ્યક્ષ સ્થાન કોણ લે છે તો કે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર બરાબર છે। આગળ વધીએ, આગળ છે કે તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકારે કયા સમુદાય માટે અન્ય આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% અનામત આપવાની જાહેરાત કરી તો કે કાપુ। કાપુ મુખ્યત્વે ખાલી જગ્યા ક્ષેત્રનો કૃષિ પ્રધાન સમુદાય છે તો કે વિકલ્પ આવશે આંધ્રપ્રદેશ, તેલંગાણા। 103મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો તો કે વિકલ્પ આવશે 2019। હવે આ જે 103મો બંધારણીય સુધારો છે તે કરવામાં આવ્યો તે સેના અનુચ્છેદમાં કરવામાં આવ્યો તો કે અનુચ્છેદ અથવા 15 અને 16, આ બંનેમાં સુધારો કરવા માટે 2019માં 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો। આગળ છે 103મા બંધારણીય સુધારા 2019 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે
અહીંયા રાઈટ આન્સર શું આપ્યો છે તો કે એ અને બી બંને સાચા છે એમ આપ્યું છે તો પ્રથમ વિધાન એવું કહે છે કે આ સુધારા દ્વારા બંધારણમાં અનુચ્છેદ 15 પેટા કલમ 6 આ અનુચ્છેદ 16 પેટા કલમ 6 ઉમેરવામાં આવ્યા હતા બરાબર છે તો કે આ વિધાન યોગ્ય છે બી છે કે આ સુધારા અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% બરાબર અનામત આપવામાં આવ્યું છે એટલે કઈ રીતે તો કે ઈડબ્લ્યુએસ કહીએ આપણે બરાબર એની માટેની જોગવાઈ છે એ આ જે બંધારણ સુધારો છે તેના મુજબ છે એવું કહે છે અને તેમાં 10% જોગવાઈ છે તો કે આ વિધાન એ યોગ્ય છે બરાબર છે અહીંયા તમારે પકડવાનું છે આર્થિક રીતે પછાત બરાબર છે બરાબર ઓલું એસીબીસીમાં શું હતું તો શૈક્ષણિક રીતે પછાત બરાબર સમાજ અને શૈક્ષણિક રીતે બરાબર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી જે હતા એસીબીસીમાં કહેવાયા એ પ્રમાણે અહીંયા તમારે પકડવાનું છે આર્થિક રીતે શું તો કે ઈડબ્લ્યુએસ બરાબર છે એટલે કે રાઈટ આન્સર શું આવશે સી આવશે એ અને બી બંને બરાબર આગળ છે કે આઈઓસી એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ક્યા સ્તરે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બનાવશે તો કે વિકલ્પ બી આવશે મથુરા બરાબર યુપીમાં હવે આઈઓસીની વાત કરવામાં આવે તો આઈઓસીની સ્થાપના 1959માં કરવામાં આવી હતી એચક્યુ ક્યાં આવેલું છે તો કે દિલ્હીમાં આવેલું છે બરાબર છે અને હાલના વર્તમાન એટલે કે 27/7/2021 રોજ તેના અધ્યક્ષ કોણ છે તો કે શ્રીકાંત માધવ બરાબર તેના અધ્યક્ષ છે અને આઈઓસી છે ને એ સરકારની માલિકીની ગેસ અને ઓઇલ કંપની છે બરાબર તે શેમાં ડીલ કરે છે તો કે ગેસ અને ઓઇલમાં ડીલ કરે છે બરાબર છે નેક્સ્ટ છે કે તાજેતરમાં કયા મંત્રાલયે સ્માઇલ યોજના તૈયાર કરી છે તો કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હવે આ જે સ્માઇલ યોજના છે તે ભિખારીઓના વ્યાપક પુનર્વસવાટ માટેની યોજના છે બરાબર અને આ સ્માઇલનું ફૂલ ફોર્મ થશે સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝીસ બરાબર એટલે કે આજીવિકા અને સીમાંત વ્યક્તિઓ માટે સપોર્ટ બરાબર આ રીતે થશે માર્જિનલાઇઝ એટલે શું તો કે સીમાંત બરાબર હવે આ જે ડેટા છે બરાબર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં ભિખારીઓની કુલ સંખ્યા કેટલી છે તો કે 4,13,670 બરાબર આટલી ભિખારીઓની સંખ્યા છે તો આટલી સંખ્યા માટે પુનઃવસન જે પુનઃવસનની કામગીરીનું કામકાજ કઈ યોજના હેઠળ જોવામાં આવશે તો કે સ્માઇલ યોજના બરાબર તે તમારે ધ્યાનમાં રાખવાનું છે એટલું ધ્યાન રાખશો ને કે ભિખારીઓ માટેની યોજના કઈ છે અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે તો કે સ્માઇલ યોજના બરાબર છે ફૂલ ફોર્મ તમે થોડુંક યાદ કરવું પડશે ટફ પડે એવું છે તે તમારે જોઈ લેવાનું છે આગળ વધીએ આગળ છે કે કયા દિવસે રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે તો કે 22 જુલાઈના રોજ તાજેતરમાં ગુજરાતની એકમાત્ર એમ્સનો લોગો જાહેર કરવામાં આવ્યું છે બરાબર છે તો આ કઈ એમ્સ છે બરાબર છે તો આ છે વિકલ્પ એ રાજકોટ એમ્સ બરાબર તાજેતરમાં જાહેર કરાયેલ રાજકોટ એમ્સના લોગોમાં કયા બે સંસ્કૃત શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે વિકલ્પ સી આપ્યો છે એ અને બી બંને પેલું શું છે તો કે સર્વે સંતુ નિરોગ્ય અને વિદ્યા અમૃતમ શ્રુતે બરાબર છે આ બંને એ રાજકોટ એમ્સના લોગોમાં સ્થાન આપવામાં આવ્યું છે આગળ છે કે નવી પેઢીની આકાશ મિસાઇલ એટલે કે એનજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો અહીંયા રાઈટ આન્સર આપેલો છે બી 1, 2 અને 3 એક કરીને વિધાનોને ચેક કરીએ તો સર્વપ્રથમ શું છે તો કે સર્વપ્રથમ છે કે તે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે તો કે આપેલ પ્રથમ વિધાન યોગ્ય છે સેકન્ડ છે કે હૈદરાબાદ સ્થિત DRDL બરાબર એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી અને DRDOની પ્રયોગશાળાના સહયોગથી આ મિસાઇલ વિકસાવવામાં આવી છે તો કે આ પણ યોગ્ય છે આ મિસાઇલને મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા યુદ્ધ ટેન્ક અથવા ટ્રકોથી લોન્ચ કરી શકાય છે તો કે આ વિધાને યોગ્ય છે બરાબર હવે જે DRDL અને DRDO છે ત્યાં દ્વારા તેને વિકસાવવામાં આવી છે પરંતુ તેનું પ્રોડક્શન એટલે કે નિર્માણ એ કોના દ્વારા કરવામાં આવ્યું છે
તો કે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વત્તા BDL એટલે કે ભારત ડાયનામિક્સ લિમિટેડ, બરાબર. આ બંને દ્વારા તેનું શું કહેવાય, પ્રોડક્શન કરવામાં આવ્યું છે, એટલે કે નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર. હવે આ જે આકાશ એન્જિન મિસાઇલ છે ને, તેની રેન્જની વાત કરીએ, બરાબર. તો તેની રેન્જ છે 60 થી 70 કિમી, બરાબર. હવે જે આકાશ મિસાઇલ સિસ્ટમ છે ને, તેમાં એક રડાર વાપરવામાં આવે છે. આ રડારનું નામ શું છે, તો કે રાજેન્દ્ર. અને આ સંપૂર્ણ રીતે ભારત દ્વારા વિકસિત કરવામાં આવેલું રડાર છે, બરાબર છે. તે પણ તમારે ધ્યાનમાં લેવું. અને આ જે આકાશ મિસાઇલ એનજી છે, બરાબર છે, તે કોના માટે બનાવવામાં આવ્યું છે, તો કે ઇન્ડિયન એરફોર્સ, બરાબર, તેના દ્વારા, આ તેના માટે આ બનાવવામાં આવ્યું છે, બરાબર છે. આગળ છે કે તાજેતરમાં DRDO દ્વારા MP-80GM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું, તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે, બરાબર. તો અહીંયા રાઇટ આન્સર આપેલો છે 1, 2, 3 અને 4. પ્રથમ વિધાન એમ કહે છે કે MP-80GM નું પૂરું નામ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ છે, જે યોગ્ય છે. સેકન્ડ છે કે તે ફાયર એન્ડ ફોરગેટ પ્રણાલી પર કાર્યરત ઓછા વજનની મિસાઇલ છે, તો કે આ વિધાન પણ યોગ્ય છે. થર્ડ છે કે તે સ્વદેશી રીતે નિર્મિત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ છે, કે આ પણ યોગ્ય છે. ફોર્થ છે કે આ સંરક્ષણ આ પરીક્ષણમાં માફ કરજો આ પરીક્ષણમાં ડાયરેક્ટ એટેક મોડમાં મિસાઇલે પ્રભાવશાળી ચોકસાઈથી લક્ષ્યનો સફળતાપૂર્વક નાશ કર્યો હતો, તો કે આ પણ વિધાન યોગ્ય છે, બરાબર છે. હવે આ જે MP-80GM છે તેની વાત કરવામાં આવે ને, તો તે 15 કિલોથી પણ ઓછું વજન ધરાવે છે, બરાબર. અને તેની રેન્જ છે ને, એ 2.5 કિમી છે. હવે 15 કિલોથી ઓછી કેમ, તો કે તેના નામમાં જ છે, તો કે મેન પોર્ટેબલ એટલે કે માણસ દ્વારા લઈ જઈ શકાય તેવી, બરાબર. માણસ દ્વારા લઈ જઈ શકાય તેવી, તેનું વજન તો 15 કિલો જ જોઈએ, બાકી માણસ થાકી જાય, બરાબર. તો આ 15 કિલોથી ઓછું વજન છે અને રેન્જ છે 2.5 કિલોમીટરની, બરાબર. અને આ જે MP-80GM છે તે શેના માટે વપરાય છે, તો કે એન્ટી ટેન્ક, ટેન્ક એટલે આપણે જે હોય ને પેલા ચાર પૈડાવાળા, જે પેલા બોર્ડર પિક્ચરમાં જોયા હતા, એના નાશ કરવા માટે આ વપરાય છે, બરાબર છે. આગળ વધીએ. DRDOની સ્થાપના કયા વર્ષે થઈ હતી, તો કે 1958માં થઈ હતી. અને તેના વર્તમાન અધ્યક્ષ કોણ છે ને, એ મારે કોમેન્ટ બોક્સમાં જોવું છે, બરાબર. બધા લોકો બહુ વિડીયો જોવે છે પણ કોમેન્ટ બોક્સમાં આન્સર નથી આપતું, બરાબર છે. અને લાઇક પણ નથી કરતું. તો તમને વિનંતી છે, જો વિડીયો પસંદ પડે તો લાઇક બી કરો, અને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તે નો કોમેન્ટમાં આન્સર પણ આપો. જો તમને આવડતો હશે તો બીજાને પણ આવડી જશે, બરાબર છે. આપણે એકબીજાની હેલ્પ કરવાની છે, જેથી બરાબર બધા પોતાના ટાર્ગેટે પહોંચી શકે, બરાબર. નેક્સ્ટ છે, ભારતમાં આવકવેરા દિવસ અથવા ઇન્કમ ટેક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે, તો કે વિકલ્પ સી આવશે 24 જુલાઈ. 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં કોના દ્વારા આવકવેરાનો પ્રારંભ થયો હતો, તો કે સર જેમ્સ વિલ્સન દ્વારા. હવે સ્કોટલેન્ડમાં જન્મેલા આ જ જેમ્સ વિલ્સનને ઇન્કમ ટેક્સ સિસ્ટમના જનક કહેવામાં આવે છે, બરાબર. હવે આઈટી રિટર્નની વાત કરી છે ને, તો આવકવેરાની ફરિયાદોના નિવારણમાં કોઈ રાજ્ય જો પ્રથમ નંબર હોય ને, તો એ રાજ્ય છે આપણું ગુજરાત, બરાબર. ફર્સ્ટ રેન્ક પર છે. તમારે ઇન્કમ ટેક્સ ઇસ્યુ હોય અને ગુજરાત સોલ્વ ના કરી આપે એવું ના બને, એટલે ફર્સ્ટ રેન્ક પર ગુજરાત છે, બરાબર છે. હવે આ જે દિવસ છે ને, આવકવેરા દિવસ, તેની શરૂઆત 2010માં કરવામાં આવી હતી, બરાબર છે. કેમ, તો કે તેને આપણે જે સર્વપ્રથમ જેમ્સ વિલ્સને આવકવેરાનો પ્રારંભ કરાવ્યો ને, એના 150 વર્ષ થતા હતા ભારતમાં, એટલે 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2010થી આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ તમારે ધ્યાનમાં લેવું. નેક્સ્ટ છે, મોસ્ટ IMP. આ ક્વેશ્ચન આવતી એક્ઝામમાં હશે હશે ને હશે. શું છે, તો કે તાતરમાં કયા ભારતીય મહિલા વેટ લિફ્ટરે ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે, તો કે સુગ્નશ્રી મીરાબાઈ ચાનુ, બરાબર. ક્યાંથી છે, મણિપુર, બરાબર. આ બી એ જ આન્સર આપી દીધું મેં તમને, મણિપુરમાં, બરાબર છે. આગળ છે કે તાજેતરમાં RBI ડિજિટલ કરન્સીને પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકશે. આ ડિજિટલ કરન્સી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે,
તો અહીંયા રાઈટ આન્સર આપેલો છે ઉપરોક્ત તમામ સાચા છે એવું કહ્યું છે. પ્રથમ શું કહે છે તો કે ડિજિટલ ચલણ એક ચૂકવણી પદ્ધતિ છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે અસ્તિત્વમાં છે તો કે યોગ્ય. ડિજિટલ ચલણને ડિજિટલ મની તરીકે પણ ઓળખવામાં આવે છે તે પણ યોગ્ય. ડિજિટલ ચલણને સાયબર કેશ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે આ પણ યોગ્ય. એટલે તને તન યોગ્ય છે બરાબર છે. એટલે કે આન્સર શું આવશે આપણો તો કે ઉપરોક્ત તમામ બરાબર આ આન્સર આવશે. આગળ વધીએ. ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો કે 23 જુલાઈ. તાજેતરમાં કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે તો કે લિવરપુલ. લિવરપુલ શહેર કયા દેશમાં સ્થિત છે તો કે ઇંગ્લેન્ડ. લિવરપુલને તેના દરિયાઈ ઇતિહાસને માન્યતા આપીને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો તો કે 2004માં. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી આપી તો કે લદાખ યુટીમાં. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર લદાખમાં કેટલા કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીનો વિકાસ કરવામાં આવશે તો કે વિકલ્પ બી આવશે 750 કરોડ. તાજેતરમાં ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ સાથે દરિયાઈ લશ્કરી કવાયત હાથ ધરી જે કયા દેશનું છે તો કે યુનાઇટેડ કિંગડમ યુકે. યુકેના પીએમ કોણ છે તો કે બોરિસ જોનસન બરાબર છે. અને હાલમાં જે G7 સમિટ યોજાઈ તે ક્યાં યોજાઈ હતી તો કે યુકેમાં યોજાઈ હતી બરાબર છે. અને આ જે G7 સમિટ હતી તેમાં G7 દેશો ઉપરાંત સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને ઇન્ડિયા તેમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વધુમાં રશિયાને પણ તેમાં જોડવામાં આવ્યું હતું બરાબર છે.